नमस्कार। श्री गोपालानंद जी शैक्षणिक संकुल आदर में आपनो हार्दिक स्वागत करूं छु। અત્યારે YouTube વિડિયો માં ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો એની અંદર ભાગ 1 વિષય આપણે જોઈએ। આપણે આ ભાગ 1 ની અંદર હડપ્પીય સભ્યતાના સ્થળો અને નગર રચના વિશે આપણે શીખીએ। આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો સાંભળીએ છીએ। શું તમે એનો અર્થ જાણો છો? સંસ્કૃતિ એ મનુષ્યની રહેણીકહેણી અને એની સાથે સંકળાયેલી બાબત છે, જ્યારે સભ્યતા એ માણસની બુદ્ધિ, શક્તિ, આવડત અને કલા કૌશલ્ય જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે। વિશ્વમાં જે જેસો પોટેમિયા ભારત, ઇજિપ્ત, રોમ, ચીનમાં માનવ સમાજની આવી મહાન સભ્યતા ના દર્શન થાય છે। સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે। એ પૈકી હડપ્પીય સભ્યતા નો અભ્યાસ કરીશું। તમે જુઓ, હડપ્પીય સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ। ઈસવીસન 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌ પ્રથમ અવશેષો મળી આવ્યા છે। ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા, મોહેંજોદડો, લોથલ, કાલીબંગાન, ધોળાવીરા, રાખીગઢ વગેરે સ્થળો ખૂબ જ મહત્વના માનવામાં આવે છે, જે નકશામાં હડપ્પીય સભ્યતાના સ્થળો દર્શાવ્યા છે। તેમના કેટલાક મુખ્ય નગરોની રચના અને વિશેષતા જોઈએ તો નગર રચના એ વખતે નગર રચના, ગામની રચના, એરિયાની રચના કેવી હશે એ જોઈએ તો એ વખતે આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સભ્યતાની મુખ્ય ખાસિયત રહી છે। નગરોની રચના એક સમાન હતી, એક શેરી જેવી બીજી શેરી હતી, સરખા રસ્તા હતા, સરખા મહોલ્લા હતા, એવી રીતે તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી। વસાહત પણ એવી રીતે જે વિભાજન કર્યું એવી રીતે ગોઠવાયેલી હતી। બંનેને જુદો પાડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો, એક એરિયા બીજો એરિયા જુદો પડે એવી રીતે વચ્ચે રસ્તો આવેલો હતો। પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો, પશ્ચિમમાં જે કિલ્લો આવેલો છે તે કિલ્લાની ફરતે કોટ, કોટ એટલે દીવાલ, ઊંચી દીવાલ હતી। કિલ્લામાં સંભવતઃ શાસકો રહેતા હોવા જોઈએ। સામાન્ય રીતે જે કિલ્લો છે ત્યાં કિલ્લાની અંદર શાસકો જે નગરની વ્યવસ્થા સંભાળતા હોય, શાસન સંભાળતા હોય એ વ્યક્તિઓ રહેતા હોય એવો અંદાજ છે। તેમની નજર નગર રચનામાં ઈંટો વપરાતી, પહેલાના સમયમાં પણ ઈંટોનો ઉપયોગ કરી અને નગરની સ્થાપના કરવામાં આવતી હતી। હડપ્પીય નગરોની વિશેષતા જોઈએ, હડપ્પીય નગરોની અંદર વિશેષતા તમે ફોટોગ્રાફમાં જોઈ શકશો। ચિત્રમાં તમે જોઈ શકો છો મોહેજો દડો જાહેર સ્નાનાગાર। હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી। પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા,
अहीना मकानोनी एक विशेषता ए हती के मकानना मुख्य रस्ता पर पड़वाने बदले अंदरनी तरफ पड़ता। अहीं एक अने बे मांडना मकानो जोवा मड़ता हता। अहीना रस्ताओ सुविधाजनक हता। शहरना मुख्य बे राजमार्गो एक उत्तर थी दक्षिण अने बीजो पूर्व थी पश्चिम हतो। अहीं मुख्य मार्गोनी समांतरे शेरीओ आवेली हती। रस्ताओ एक बीजाने काट खूणे कापता। रस्ता अने शेरीओनुं आयोजन रीत आयोजन ए रीते करवामां आव्युं हतुं के समग्र नगर चौरस अने लंबचौरस विभागमां वहेंचाय जाय। अहीं नगर रचना तमे जुओ, अहीं स्नानागार छे, जे स्नानागार मोहेंजोदड़ोनो जाहेर स्नानागार छे, ज्यां रहेता लोको बधा जाहेर स्नानागारनो उपयोग करता। जाहेर रस्ताओ पर रात्रि प्रकाशनी व्यवस्थाना पुरावा प्राप्त थया छे। हड़प्पाकालीन सभ्यताना लोकोना वपराशमां पाणीना निकाल माटेनी अत्यंत विकसित अने पद्धतिसरनी व्यवस्था हती। जो आ नगर रचना एनी अंदर गटर व्यवस्था पण जोड़ायेली हती। दरेक मकाननुं पाणी नानी गटरमां अने नानी गटरमांथी पाणी मोटी गटरमां जतुं, मोटी गटरमांथी पाणी नगरनी बहार जतुं। मोहेंजोदड़ोमां एक जाहेर स्नानागार मळी आव्या छे, जे तमे चित्रमां जोई शको छो। लोथल बंदरनो धक्को તમે જોઈ શકો છો ફોટોગ્રાફની અંદર। લોથલ બંદર જે હાલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીને કિનારે આવેલું છે। લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું। લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું જે તમે ચિત્રમાં જોઈ શકો છો એ મળી આવ્યું છે। ત્યાં જહાજ વાહન લાંગરવામાં આવતા અને ત્યાંથી વાહન પર સામાન ચડાવવો અને ઉતારવાની કામગીરી કરવામાં આવતી હશે। આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલી છે, જેથી કહી શકાય કે અહીં લોથલ પ્રાચીન ભારત નું સમૃદ્ધ બંદર હશે અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હશે, જે તમે ફોટોમાં લોથલ બંદરનો ધક્કો જોઈ શકો છો। ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીપેટ એરિયામાં આવેલું પુરાતત્વીય એક અગત્યનું સ્થળ છે। સામાન્ય રીતે હડપ્પીય સંસ્કૃતિના જે નગર રચના હોય એની અંદર દ્વિસ્તરીય વિભાજન થયેલું જોવા મળે છે, પરંતુ ધોળાવીરા એરિયા છે ત્યાંની નગર રચના ત્રિસ્તરીય એટલે ત્રણ વિભાગમાં જોવા મળે છે। જેની અંદર તમે જુઓ પેલું છે સિદ્ધાર્થ કિલ્લો, જ્યાં નગર રચનામાં એક પ્રકારનો કિલ્લો છે, જ્યાં સિદ્ધાર્થ કિલ્લો એવું કહેવાય છે, ત્યાં એ પ્રકારનો કિલ્લો મળે છે। ત્યાર પછીની નગર રચના છે ઉપલું નગર, ઉપલું નગર એવો એરિયા છે વિસ્તાર, ત્યાં એ પ્રકારની વ્યવસ્થા મળી છે। અને ત્યાર પછીનું ત્રીજું છે નગર નીચલું નગર, તો ઉપલું નગર નીકળું નગર અને સિદ્ધાર્થ કિલ્લો આ પ્રકારની ધોળાવીરાની અંદર માનવ વસાહત અંગેની નગર રચના જોવા મળે છે। ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા એ વરસાદના પાણીના સંગ્રહ કરવાની વ્યવસ્થા અને સ્ટેડિયમ જોવા મળે છે। રાજસ્થાનનું કોલી બંદર
જે હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. અહીં ખેડેલા ખેતરો મળી આવ્યા છે તેની સાબિતીના પુરાવા મળે છે. અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે તેવા અનેક પુરાવા મળ્યા છે અને તાંબાના ઓજારોનો ઉપયોગ તેઓ ખેતીમાં કરતા હશે એવું માનવામાં આવે છે. આમ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક નગર આયોજન સુવ્યવસ્થિત સુંદર ઇજનેરી કળા ધરાવતું આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું. એમાં એ વખતના ઇજનેરો, એ વખતના શાસન કરનારાઓ, એ વખતના ટેકનિશિયનો એમની કલા કૌશલ્ય, કલા કારીગીરીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે જે આપણે જોઈ શકીએ છીએ.